જે સમનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન 4 અવયવ પાડો જેમાં આપણે આગળના ત્રણ દાખલા શીખી ગયા છે હવે ચોથો દાખલો તો ચોથો દાખલો શું કરશું આપણે જે અહીંયા સ્ટેપ્સ આપ્યો છે કે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ તો અહીંયા પ્રથમ પદ કોણ થશે 3 અને અંતિમ પદ શું થશે 4 બંનેનો શું કરવાનો છે ગુણાકાર એટલે 4 તારી 12 ઓકે અંતિમ પદની નિશાની કેવી છે ધન અથવા ઋણ હશે અહીંયા આપણે કેવી છે અંતિમ પદની નિશાની કેવી છે ઋણ છે તો ઋણ છે તો એવા ભાગ પાડો કે બાદબાકી કરતા મધ્યમ પદનો સહગુણક મળે એટલે અંતિમ પદ છે જે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો જે ગુણાકાર કર્યો છે 12 મળે છે એના એવા ભાગ પાડવાના કે જે એની બાદબાકી કરતા આપણને શું મળે મધ્યમ પદનો સહગુણક મધ્યમ પદનો સહગુણક કેટલો છે અહીંયા 1 છે ઓકે તો અહીંયા કયા ગુણ અવયવ પાડશું 4 તારી 12 4 માંથી 3 જાય એટલે શું રહેશે 1 રહેશે ઓકે ચાલો તો અહીંયા લખીએ કે 3x નો વર્ગ 4x 3x -4 ઓકે પ્રથમ પદ અને અંતિમ પદ બંને કેવા એઝ ઇટ ઇઝ એવા ને એવા રાખવાના ઓકે ચલો હવે ચિહ્ન કોનું તો મધ્યમ પદ નું જે ચિહ્ન હોય એ કોને આપવાનું બંનેમાંથી જે મોટો હોય એવો એને મૂકવાનો તો મોટો હોય કોણ 4 એટલે અહીંયા શું કેસ -4x હવે બાદબાકી કરવાની છે તો અહીંયા -4x છે તો બાકી કરવું હોય તો અહીંયા માઇનસ કરીએ તો શું થઈ જાય પાછો સરવાળો થઈ જાય જેથી કરીને અહીંયા શું મૂકીશ પ્લસ એટલે 3x નો વર્ગ -4x 3x -4 આ બંને જે પદો છે એની બાદબાકી કરતા આપણને શું મળવું જોઈએ માઇનસ 1 તો -4x 3x એટલે શું થાય -1x થઈ જાય ઓકે ચલો હવે બે બે પદોમાંથી આપણે શું કરીએ સામાન્ય કાઢીએ ઓકે તો સામાન્ય કાઢશું તો શું થશે અહીંયા 3x નો વર્ગ -4x તો અહીંયાથી સામાન્ય શું નીકળશે માત્ર x નીકળશે ઓકે રહેશે શું અહીં અંદર 3x -4 જે વચ્ચેનો કૌંસ એટલે આમાંથી જે સામાન્ય નીકળે 3x -4 એને શું કરવાનું એઝ ઇટ ઇઝ એવું મૂકી દેવાનું 3x -4 ઓકે તો અહીંયા રહેશે શું અવયવ કોમન શું નીકળશે બંનેમાંથી પ્લસ 1 ઓકે તો 3x -4 અને બીજો અવયવ શું થશે x પ્લસ 1 ઓકે તો આ રીતે આપણે શું કરી શકીએ કે 3x નો વર્ગ માઇનસ 1x માઇનસ 4 ના અવયવ શું થશે 3x માઇનસ 4 અને બીજો અવયવ x પ્લસ 1 જે આપેલ બહુપદીના શું કહેવાશે અવયવ છે એવું કહી શકીએ અહીંયા કઈ બહુપદી છે આપણી દ્વિઘાત બહુપદી શા માટે દ્વિઘાત બહુપદી કારણ કે એનો મહત્તમ વધુમાં વધુ એટલે કે મહત્તમ ઘાત કેટલી છે 2 છે એટલા માટે શું કહેવાશે દ્વિઘાત બહુપદી કહેવાશે ઓકે પ્રશ્ન 5 અવયવ પાડો તો જે આગળના દાખલામાં પણ પ્રશ્ન 4 ની અંદર પણ આપણે શું કર્યું કે અવયવ પાડો ત્યાં આપણી બહુપદી કેવી હતી દ્વિઘાત બહુપદી હતી અહીંયા શું છે x નો ઘન -2x² - x + 2 એટલે એ દ્વિઘાત બહુપદી છે ઓકે સૂચના તો આપણને એક જ આપી છે પ્રશ્ન 4 માં પણ કે અવયવ પાડો અને પ્રશ્ન 5 માં પણ શું કીધું છે અવયવ પાડો પણ પ્રશ્ન 4 ની અંદર દ્વિઘાત બહુપદી હતી અહીંયા આપણે કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે એટલે અવયવ પાડવાના છે પણ એની રીત થોડી કેવી હશે અલગ હશે જે મેં હમણાં અહીંયા તમને કહું છું ઓકે તો સૌપ્રથમ શું કરશું કે જો દ્વિઘાત બહુપદી હોય સૌથી પહેલા તો આપણને કે કયા પ્રકારની બહુપદી છે દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી છે એ ઓળખતા આવડતું હોવું જોઈએ સૂચના આપણને એક જ આપી છે કે અવયવ પાડો ઓકે તો આ દ્વિઘાત બહુપદી છે તો એના આધારે આપણે શું કરવાનું છે અવયવ પાડવાનો છે તો સૌપ્રથમ જો આપેલ બહુપદીના એકી પદો અને બેકી પદો કયા પદો એકી પદો અને બેકી પદોનો સહગુણકોનો સરવાળો જો સમાન થાય અથવા શૂન્ય થાય એટલે એકી પદો અને બેકી પદો ઓકે તો અહીંયા જોઈએ કે આગળ પદ કેવા છે એકી આગળ કેવા છે એકી આ એકી અને આ બેકી ઓકે તો એકી પદોનો સરવાળો તો અહીંયા એકી પદ કેટલા છે 2 છે તો આ પ્લસ 1 સહગુણક પ્લસ 1 માઇનસ 1 એટલે પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 ઓકે બેકી પદો તો બેકી પદો કયા છે જ્યારે સહગુણક શું છે માઇનસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 એટલે કે એકી પદો અને બેકી પદોનો સરવાળો કેવો થાય છે શૂન્ય થાય છે કેવો થાય છે શૂન્ય થાય છે અને શૂન્ય થતો હોય તો એનો એક અવયવ કયો હોય x -1 હોય છે એટલે x નો ઘન -2x² -x + 2 નો
एक अवयव શું થશે એક અવયવ શું થશે x 1 થાય છે જે આપણને એક અવયવ મળી ગયો ઓકે હવે બાકીના કેટલા અવયવ મેળવવાના છે તો એક અવયવ તો થઈ ગયો તો એક અવયવના આધારે આપણે આ બહુપદીમાં શું કરી નાખીએ કે જે x નો ઘન - 2x² - x + 2 છે એને x - 1 ને ઘન વડે શું કરીએ ભાગાકાર કરીએ ઓકે તો ભાગાકાર કરીએ તો શું થશે અહીંયા કે x નો ઘન - 2x² माइनस x प्लस 2 अने कौन वाले भागाकार करना होते हैं x माइनस 1 वाले ओके तो x माइनस 1 वाले भागाकार करें तो जी आगर आपने सब करता हूँ भागाकार सीखी क्या से तो शुरू कर सु भागाकार में पहले स्टेप शुरू कर से कि आपने बहुपदी के भी हो जो प्रमाणित स्वरूप में हो भी जो ये तो आपने x में कौन माइनस 2x स्क्वायर माइनस x प्लस 2 એટલે કે આપેલ બહુપદી કેવી છે પ્રમાણિત સ્વરૂપમાં છે હવે પ્રથમ પદ શું કરશું કે પ્રથમ પદ અને અભાજ્ય શું કહેવાશે ભાજ્ય અને x 1 શું કહેવાશે ભાજક તો પ્રથમ પદ અને અંતિમ પદનો શું કરવાનો છે ભાગાકાર કરવાનો છે ઓકે તો અહીંયા મેં લખું છું કે પ્રથમ પદ શું થશે x નો ઘન અને ભાજ્યનું ભાજકનું પ્રથમ પદ x શું કરવાનું ભાગાકાર કરે તો અહીંયા શું રહેશે x નો વર્ગ ઓકે તો x નો વર્ગ એટલે આ ભાગફળ અને શું થશે ભાજકનો શું કરવાનો ગુણાકાર કરવાનો બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ સોરી ભાગફળ અને ભાજકનો શું કરવાનો ગુણાકાર તો x નો વર્ગ ગુણ્યા x એટલે શું થઈ જશે x નો ઘન માઈનસ x સ્ક્વેર ઓકે ચલો હવે શું કરશું કે જે ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરીને જે બહુપદી મળી એના શું કરવાનું ચિહ્ન બદલી દઈએ તો માઈનસ આ પ્લસ પ્લસ હોય તો માઈનસ કરવાનું માઈનસ હોય તો પ્લસ કરવાનું माइनस प्लस कैंसल माइनस टू एक्स स्क्वायर प्लस एक्स स्क्वायर એટલે શું થઈ જશે माइनस एक्स स्क्वायर પછી ઉપર શું કરવાનું નીચે ઉતારવાનું माइनस एक्स ઓકે ચલો હવે શું કરશું પાછા આમાં આપણા માટે શું થઈ ગયો ભાજ્ય x 1 શું કહેવાશે ભાજક તો અહીંયા શું થશે કે ભાજ્યનું પ્રથમ પદ ભાજ્યનું પ્રથમ પદ માઇનસ x નો વર્ગ અને ભાજકનું પ્રથમ પદ x 1 x x ઉડી જશે તો રહેશે શું માઇનસ x ઓકે તો અહીં મૂકું માઇનસ x હવે ભાગફળ અને ભાજકનો ફરીથી શું કરવાનું ગુણાકાર તો માઇનસ માઇનસ x ગુણ્યા x શું થશે માઇનસ x સ્ક્વેર ઓકે માઇનસ 1 ગુણ્યા માઇનસ x શું થશે પ્લસ x ચિહ્ન બદલી દઈએ પ્લસ આ માઇનસ ઓકે x સ્ક્વેર x સ્ક્વેર કેન્સલ માઇનસ x માઇનસ x માઇનસ કેટલા થશે 2x ઓકે ચલો ઉપરથી શું કર્યા બે ફરીથી આપણા માટે શું થઈ ગયો ભાજ્ય આ શું થઈ ગયું છે ભાજક તો ભાજ્યનું પ્રથમ પદ માઇનસ 2x અને ભાજકનું પ્રથમ પદ x શું આવશે માઇનસ 2 એટલે અહીંયા શું થઈ જશે માઇનસ 2 ભાગફળ અને ભાજકનો શું કરવાનો ગુણાકાર તો માઇનસ 2 ગુણ્યા x માઇનસ 2x માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 પ્લસ 2 ઓકે આ પ્લસ અને માઇનસ ઉડી જશે શેષ શું આવી 0 ઓકે તો આપણો ભાગફળ શું આવ્યો અહીંયા x નો વર્ગ માઇનસ x માઇનસ 2 તો અહીંયા લખું છું કે ભાગફળ બરાબર ભાગાકાર કરતા તો સૌપ્રથમ તો આપણે x નો વર્ગ માઇનસ 2x² માઇનસ x + 2 નો એક અવયવ શું છે x માઇનસ 1 છે એ તો આપણને મળી ગયો છે ઓકે હવે જે ભાગફળ રહ્યું છે એટલે x નો વર્ગ માઇનસ એટલે અહીંયા લખું છું એક અવયવ x માઇનસ 1 અને બીજી બહુપદી શું થશે x નો વર્ગ માઇનસ x માઇનસ 2 ઓકે ચલો હવે આ તો અવયવ કયો આ ભેગા તો ઉપરથી થઈ કે મહત્તમ કાર છે હવે આના અવયવ પાડે તો શું કરશો આના અવયવ પાડે આપણે આગળ જે અવયવ પાડતા શીખ્યો પ્રથમ પદ અને અંતિમ પદનો શું કરવાનો ગુણાકાર તો આ 1 અને આ માઇનસ 2 એટલે શું થઈ જશે અહીંયા આ પદ દેવાનો x માઇનસ 1 x નો વર્ગ માઇનસ x માઇનસ 2 એટલે શું થશે ભેગા 2 બાદબાકી કરશું એટલે એનો બાદબાકી કરતા શું મળવું જોઈએ માઇનસ 1 મળવું જોઈએ અહીંયા લખું x નો વર્ગ માઇનસ 2x પ્લસ x માઇનસ 2 ઓકે ચાર પર થઈ ગયા એટલે માઇનસ 2x પ્લસ x શું થઈ જશે માઇનસ x થઈ જાય એટલે આજે આગળના પ્રશ્ન 4 માં આપણે અવયવ પાડ્યા દ્વિઘાત બહુપદીના એ રીતે આના અવયવ પાડ્યા ઓકે હવે ચાલો આમાંથી કોમન કાઢશું સામાન્ય કાઢીએ તો શું થશે x માઇનસ 1 આમાંથી સામાન્ય શું નીકળશે x વધ્યું શું અંદર x માઇનસ 2 એઝ ઇટ ઇઝ આવું નવું બધા એમ કીધું x માઇનસ 2 ઓકે અહીંયાથી કોમન શું નીકળશે પ્લસ 1 ઓકે તો અહીંયા x માઇનસ 1 એક તો અવયવ છે બીજો અવયવ શું થઈ ગયો x માઇનસ 2
અને ત્રીજો અવયવ x plus 1 ઓકે તો આ શું થયા આપેલ જે ત્રિકાંત બહુપદી છે x નો ઘન માઇનસ 2x નો વર્ગ માઇનસ x plus 2 ના શું થશે અવયવ કોણ કોણ અવયવ થશે x minus 1 x minus 2 અને x plus 1 ઓકે તો આ રીતે આપણે શું કરીએ કે પહેલા તો એક અવયવ શોધી નાખવાનો કઈ રીતે તો આપેલ બહુપદીના એકી પદો અને બેકી પદોનો જો સરવાળો સહગુણકનો સરવાળો સમાન થાય તો અવયવ શું કહેવાશે x plus 1 અને શૂન્ય કહેવાય તો અવયવ શું થશે x minus 1 ઓકે અને આના આધારે આપણે એક અવયવ મળી જાય એટલે g of x મળી જશે આપણે આ આપ્યું શું p of x તો g of x મળી જાય તો g of x ને p of x વડે શું કરી નાખવાનું ભાગાકાર કરી નાખવાનું અને ભાગાકાર કરતા આપણે જે ભાગફળ મળે એના શું કરવાના બીજા અવયવો પાડી દેવાના એ અવયવો સાથે એક અવયવ તો x minus 1 થી x plus 1 ફિક્સ હશે બીજા જે દ્વિઘાત બહુપદીના અવયવ પડે તે આમ આપણે ત્રિઘાત બહુપદીના શું કરી શકીએ અવયવ પાડી શકીએ ઓકે તો આપેલ જે આપણી ત્રિઘાત બહુપદી છે શું છે x નો ઘન માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 એના અવયવ પણ થશે x માઇનસ 1 x માઇનસ 2 અને x પ્લસ 1 ઓકે